महाराजे पूछू तो के आ तो अमारा कुल देवी छे। एटले महाराजे रे कपड़ा भीना हता ने ए रंग निसवीन माताजी ऊपर छाट्यो के हवे तमारा कुल देवी ने सत्संगी कर्या अमे। तो अमारा स्वामीनारायण भगवान ने कपड़ा नीचोवी माताजी ऊपर छाटना साट्या एटले माताजी सत्संगी थई गया। अठारा नागीना काफरना બોલતી બંધ કરશું। જય ગિરનારી હર હર મહાદેવ ઓમ નમો નારાયણ જય દશનામ જય સત્ય સનાતન ધર્મ કી જય માં ખોડિયાર। હવે આ સામી એક ધારો છૂટી ગયો છે કે ખોડિયાર માં કુળદેવી तो कुलदेवी ने भूली जावा जोईए, कुलदेवी ने मूकी देवा जोईए, कुलदेवी ने पछी कुलदेवी न करवानुं होय। तो अमारा स्वामीनारायण भगवान ने कपड़ा नीचोवी माताजी ऊपर छाटणा साट्या एटले माताजी सत्संगी थई गया। अठारा नागीना काफरना मां खोडियार ने कह्युं के छाटणा साट्या सत्संगी थई गया, तू तारा मां बेन तारा परिवार ने तू सत्संगी नथी करी शकतो। दुनिया नी आ जगदंबा जगदननी मां आव આ ભેડિયા વાળીને હું કામે તું નબળી કર, તું હું કામે માતાજીના તું આવા નિહાકાર લે। આ માં જગદંબા છે જેને હે આ ખોડના ખોડે માથાના દાન દેવાના છે। રાધપરાનો રાજા કીધું કે માતાજી મારે ભાવનગર ભાંગણામાં પધારો, ત્યારે માતાજીએ કીધું કે રાજા આવું એક શરતે, તું પાછું વારી ન જો તો હું આવું કે વાંધો નહીં માળી। તે રાજા હાલતા 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 આગળ આવ્યા અને માતાજી થોડા ગોળ પાસે થંભી ગયા। માતાજીએ પરીક્ષા કરી તો માતાજીના પાયલનો ઝાંઝરનો ઝણકાર બંધ થયો એટલે રાજાને અશંકા ગઈ કે માતાજી નહીં આવતા। તો રાજાએ પાછું વળી જોયું તો માતાજી ઊભા હતા, તો માતાજી ત્યાં ત્યાં બેસી ગયા। તે રાજપરા ધામ થઈ ગયું, રાજપરા માટેલ તાતણીઓ ધરો આ બધા આવા આ ગઢધરા માં ખોડિયાર સાક્ષાત એક નાગકન્યા છે, પાતાળમાંથી નાગ કન્યા છે, પાતાળ લોકની માં છે, જે શેષ નાગ છે તક્ષક નાગ આવા નાગોની એ પુત્રી છે। અને આ એમ કહે છે કે માતાજીને સાટણા સાઈડામાં સત્સંગી થઈ ગયા। હય ઠરામી હય ઠરા સાંભળવા વાળા હરિભક્તો, કાફર તમને ધિકાર છે, ધિકાર છે તમારી જનતાને કે માં જગદની જગદંબા દે માં ખોડિયારને આમ કહે છે કે આ માતાજી આમ સાટણા સાઈડામાં સત્સંગી થઈ ગઈ, તો તમારા જીવનની અંદર ધિકાર છે, ધિકાર છે। આવા એક વિશાળ માં ભગવતી જગદંબા જેનો નેજો ફરકે, 52 ગજની ધજાઓ ફરકે છે, આ દેવી માને આ નીચી દેખાડવા માંગે છે અને તમે આવું સાંભળી અને તાળી ઉપાડીને ગડગડાટ કરો છો। હેઠ મૂરખારા, હેઠ નક્સલવાદીઓ, અને ખરેખર તું છે ને સ્વામી આ ટકલા કાફરના, તું તારી માં પાકિસ્તાનમાં કરતી હોય તો તું આ ગુણ ગાતો, નકર તું બોલી ન હોય, તારામાં હિન્દુત્વ નથી, હિન્દુનો દીકરો હિન્દુની દેવીને સનાતન ધર્મની દેવીને, તો તું સનાતનનો નથી હિન્દુય નથી, તું હઠારા કાફર, તું મોગલ મુસલમાનની ઓલાદ છો, તારી માં કદાચ પાકિસ્તાનમાં લઈ ગઈ છે ઓલાદ, એટલે તું આ એની પેદાઈ છો, કાંઈક કાંઈક શરમ કરી, કાંઈક શરમ કરી। અને મારા સનાતિઓને મારે નમ્ર વિનંતી છે કે આવું હવે સાંભળતા કાનમાં કીડા કરતા નથી, તમને બસ તમને બસ વાહ 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 તાળી ઉપાડતા જ આવડે બધાને। ઓહો હૈદ કરી સ્વામિનારાયણ, તમે હૈદ કરી, હવે પાછા વરો, હવે પાછા વરો। અને આ માં આવું તમને એમ થાય અને તમે એમ તમારા સામે એમ કહે બધા એમ કે બીવું નહીં, હવે અમે લડી લેવાના મૂડમાં, જેથી 1962માં જેથી સરકાર પાસે બધું ખૂટ્યું હતું તેથી અમારે નાગા સન્યાસી સાધુ સરહદ ઉપર જઈ અને મોગલો પાકી બધા એલામાં યુદ્ધ કર્યું હતું અને 1800 સન્યાસીઓ શહીદ થઈ ગયા હતા, તો અમે આ સનાતન ધર્મ માટે શહીદ થવા ત્યાર થાય ત્યાર શહીદ થઈ જવું, પણ કાફર ના તમારી જીભડી ખેંચીને બોલતી બંધ કરશું। જય ગિરનારી ઓમ નમો નારાયણ।